સંવત 1842ની સાલને વસંત પંચમીના દિવસે આપણા સત્સંગને મુક્તાનંદ સ્વામી મળ્યા. મુક્તાનંદ સ્વામીની તો ઘણી બધી કથાઓ છે, એક એક જ આપણે લઈએ. હવે આવા સરસ સંત ગુરુ મળ્યા એટલે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીને પગે લાગ્યા અને તરત જ કવિ છે ને એટલે કીર્તન ગાયું. સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ સો રે, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ સો રે, જેથી ડળે મનના વિવિધ વિકાર રે, ડરે મનના વિવિધ વિકાર રે, જેને સંગે વાદે સંગે વાદે રે પ્રભુજી સંગ પ્રીતરી રે, ટળી જાય જાત વર્ણ અહંકાર રે, ટળી જાય જાત વર્ણ અહંકાર રે, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ સો રે, ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ સો રે, ગુરુજી ના વચન રે વિચારી ઉર ધારજો રે, ગુરુજી ના વચન રે વિચારી ઉર ધારજો રે, ટાળો તમે મોહ મમતા અભિમાન રે, ટાળો તમે મોહ મમતા અભિમાન રે, મુક્તાનંદ કે છે રે એવી રીતે કરે ભગવાન રે, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ સો રે, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ સો. આવા સદગુરુ મળી ગયા મને, હવે આનંદનો પાર નથી. આજે મુક્તાનંદ સ્વામીને શોધતા શોધતા આ જીવ ભગવાનને શરણે આવી ગયા. અને આપણા મુક્તાનંદ સ્વામી કેવા મા જેવા દયાળુ. શ્રીજી મહારાજે કહ્યું, સંતો વિચરો દેશ વિદેશ, આપો સૌ જનને ઉપદેશ. જાઓ વિચરણ કરો, એક જગ્યાએ બેસીને હું પાલવે નહીં સંતને. જેમ નદીઓ ફરતી ભલી એમ સંતો ફરતા ભલા, પણ હું તમને રસકસના નિયમ આપું છું. દૂધ દહીં છાશ ઘી ગોળ સાકર વગેરે રસકસ નહીં જમવા. ભગવાને આકરા નિયમ આપ્યા છે, સંતોને એવી કસણી લીધી, બહુ કસ્યા છે અને કસણીમાંથી પાર થયા. આપણે જો હમણાં એવી કસણી લે ને તો પાર થવું બહુ મુશ્કેલ પડે. તમારે ઘી દહી દૂધ ઘી વગેરે જમવાનું નથી. અને સંક્ષિપ્તમાં કથા કહીએ ચાહે છે, સંતો ગયા એક ગામમાં, બે દિવસના ભૂખ્યા, દસમનો દિવસ આવ્યો. એક વૃદ્ધ માજીએ ને કહ્યું, તમે ઘી ખીચડીમાં ન નાખજો, દૂધ દહીં વગેરે રસકસ જમવાની સ્વામિનારાયણ ભગવાને મનાઈ કરી છે. માજીને એમ થયું કે હવે ખીચડીમાં ઘી નાખ્યા વગરનું કંઈ ભગવાનને જમાડાતું હોય? ગમે એટલું પોતે જમતા ન હોય તો જરાક પણ ઘી હોય એમ આંગળી બોળીને પણ રોટલા માથે જરાક અડાડવું ચોપડવું જોઈએ તો જ પવિત્ર થાય. ઘી વગર અન્ન શુદ્ધ નથી થતું. અને સાચું શુદ્ધ ઘી ગાયનું, ઘરમાં ગાય હતી એનું ઘી હતું,
અને માજીએ અંદર ઘી નાખીને હલવીને એવી ફીણ જેવી સરસ મજાની સુગંધ આવે ખીચડી બનાવી. બે દિવસના ભૂખ્યા સંતો જમવા બેઠા. એક સંત હતા, એને વિચાર આવ્યો, શ્રીજી મહારાજની આજ્ઞાનો લોપ કરાવે છે મુક્તાનંદ સ્વામી, ના પાડી છે ઘી જમવાની અને આ ઘીવાળી ખીચડી જમવા આપે છે. અને સંતો બે દિવસના ભૂખ્યા જમી લીધો અને આ તો દોડતા દોડતા ગયા ચાડી ખાવા. મહારાજ કે હા, તમે મુક્તાનંદ સ્વામીને મોટા કર્યા છે, બધાને ધર્મ લોપ કરાવીને ઘીવાળી ખીચડી જમાડે. અને એ મંડળ લઈને હવે આવે છે. શ્રીજી મહારાજ કે આવશે ત્યારે વાત કરશું. ત્યાં તો આવ્યા. સ્વામી, આ સંત એમ કે છે ઘીવાળી ખીચડી જમાડી, તમને નિયમ આપ્યા છે. મહારાજ, જે કાંઈ દોષ લાગે, પાપ લાગે આજ્ઞા લોપનું, તો એ મારે શિર છે. બે દિવસના સંતો ભૂખ્યા હતા એટલે ત્રીજે દિવસે ખીચડી મળી. મેં રજા આપી કે ભલે ઘી વારી હોય તો એ જમી લો. એટલે સંતો માં મેં કહ્યું ને એટલે જમ્યા છે. શ્રીજી મહારાજ ખુશ થઈ ગયા, રાજી થયા કે ઓલા સંતો હતો ને એને કીધું તારા જેવા હોય તો મારા સાધુને મારીને આવત, પણ આજે મુક્તાનંદ સ્વામી મારા સાધુને જીવતા લઈ આવ્યા છે. પોતાના શિર ઉપર પોતે દોષ લઈ લીધો અને બધાએ સંતોને જમાડ્યા. એક વખત મુક્તાનંદ સ્વામી રસોડામાં ગઢપુરમાં ગયા. રાતના 11:30 થઈ ગયા હતા. ભણવા વાળો સાધુ થોડો થોડો રોટલો રાખ્યા હશે, તે બધા 4-5 જણા જમવાની તૈયારી કરે ત્યાં તો મુક્તાનંદ સ્વામી આવી ગયા. એટલે બધા સંતાવા માંડ્યા, સ્વામી આવ્યા, સ્વામી આવ્યા, સ્વામી આવ્યા. તો મુક્તાનંદ સ્વામી કે મારાથી ડરશો નહીં, હું તમને જોવા નથી આવ્યો, મને ભૂખ લાગી છે ને એટલે હું જમવા આવ્યો છું. તમે જમો છો ને બટકું રોટલું મને આપો. સંતો કે આ તો બહુ ધન્યવાદ થયું હો. આપણે એમ કે સંતો વઢશે, પણ આ તો સામેથી આપણે કહ્યું કે ભલે ભલે જમો જમો, હું એ જમવા આવ્યો છું. પણ જમવા હકીકતમાં આવ્યા નહોતા. સંતોને આશરો મળે એટલે એને સત્સંગની મા તરીકે બિરદાવ્યા છે સ્વામિનારાયણ ભગવાનને. આજની કથા વિસ્તારથી મુક્તાનંદ સ્વામીનું જીવન અને કવન તમારી પાસે કંઈ સંભળાવ્યું, અતિ આનંદ થયો હશે, ઘણી બધી સમજણ પણ મળી હશે. જય સ્વામિનારાયણ.